હું ડૉક્ટર પૂર્વી ભીમાણી, એક સાયકોલોજિસ્ટ છું. છેલ્લા 5 વર્ષમાં લગભગ 100થી વધુ લોકોને, જુદા જુદા એજ ગ્રુપના લોકોને બચાવવાનો પ્રયત્ન સક્ષમ રીતે કર્યો છે. દરેક વ્યક્તિઓનું જીવન અત્યારે ખુશાલ રીતે ચાલી રહ્યું છે. હમણાં થોડાક ઓછા ટૂંકા ગાળામાં જ બહુ જ બધી અસંખ્ય આત્મહત્યાઓ થઈ રહી છે, અને હું જ્યારે આત્મહત્યા નિવારણ પર કામ કરી રહી છું તો આ આત્મહત્યાઓ કેમ થઈ રહી છે એના પર આજે આપણે વાત કરીએ. દરેકે દરેક એજ ગ્રુપમાં આત્મહત્યા થઈ રહી છે. એના કારણો જુદા જુદા છે. જેવા કે જો નાના હોય તો કમ્પેરિઝન છે, ડિસ્ટ્રેક્શન્સ છે. મોટા હોય તો લાઇફસ્ટાઇલ કમ્પેરિઝન છે, કોમ્પિટિશન છે. અને ગરડા હોય તો એમના ડિસેટિસ્ફેક્શનના લેવલ જુદા છે. અત્યારના સમયમાં લોકો પાસે આપવા માટે સ્ટેટસ છે, સંપત્તિ છે, પણ સરસ ક્વોલિટી ટાઈમ નથી, સમય નથી એકબીજા સાથે વાત કરવાનો. આવા સમયે નાના બાળકો પરફોર્મન્સ સ્ટ્રેસ, એજ્યુકેશન સ્ટ્રેસમાં સપડાઈ જાય છે. જ્યારે યુથ ગેમિંગ જેવા ડિસ્ટ્રેક્શન, આલ્કોહોલ કે બીજા અનેક નશાઓના કારણે સુસાઇડ તરફ પ્રેરિત થાય છે. એ ઉપરાંત એમના જોબમાં કે પ્રોફેશનલ લાઈફ કરિયરમાં પણ પરફોર્મન્સ સ્ટ્રેસ ને નડતો હોય છે. ટાર્ગેટ બહુ જ મોટા મોટા હોય છે અને એને પહોંચ્યો નથી વળાતું. એ ઉપરાંત અત્યારના યુથમાં હેંગઓવર થવું, લેટ નાઇટ જુદા જુદા પ્રોગ્રામ્સમાં જવું, લોયલ્ટી ના હોવી, કોઈ પણ સંબંધોના ગમે ત્યારે બ્રેકઅપ થઈ જવા, આ બધી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક એમને અંતે આત્મહત્યા સુધી પ્રેરણા આપે છે. ભૂલભૂલમાં કે પછી ડિસ્ટ્રેક્શન ઓવર લિમિટ જતા રહે, અને વ્યસન ક્યારે બને છે, ગેમ હોય, મિત્રતા હોય કે પછી સ્ટેટસ લાઇફસ્ટાઇલ હોય, એ ખબર જ નથી પડતી. અને યુથ એ માર્ગે દોરાયા કરે છે, અને ફાઇનલી એ સ્ટ્રેસને ડાયજેસ્ટ નથી કરી શકતા અને અંતિમ પગલાં લે છે. ડર, અભિમાન એ બે મુખ્ય પગલાઓ આમાં સામેલ હોય છે. જ્યારે જ્યારે લોકો અંતિમ પગલાં તરફ જાય છે ત્યારે કોઈને કહી દઈશું તો એ લોકો અમારા માટે શું વિચારશે, એનો ડર સતત એ લોકોને મૂંઝવે છે. અથવા તો જ્યારે એ મૂંઝવણમાં હોય છે ત્યારે સામેવાળા કોઈ પણ વ્યક્તિ પાસે સમય જ નથી હોતો સાંભળવા માટે. પહેલાના સમયમાં સ્વાધ્યાય, ગીતા પાઠ, અનેક રામકથાઓ દ્વારા લોકો પોતાની સમજણ કેળવી લેતા હતા. પણ અત્યારે ઘરના જ પરિવારના સભ્યો એના પુત્રોને કે વડીલોને સમય નથી આપતા અને અંતે ન જોવાનું જોઈ બેસે છે. શું કહું, આમાં અનેક કારણો હોય. મારા હિસાબે તો જેટલું પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ કામ કરી રહ્યું છે, એવી જ રીતે આવા જુદા જુદા ડિસ્ટ્રેક્શન્સ માણસોને હેરાન કરી રહ્યા છે. શું કરશું એના માટે ખાલી એવું જ કહેવાય કે પછી સમય હોય કે સંતાન હોય, એટલા સરસ રીતે વાતચીત કરી અને પોતાની લાગણીઓનો પ્રભાવ વહેતો કરવો, એ બહુ સારી રીતથી આપણે આગળ વધી શકીએ. જ્યારે તકલીફો છે જ તો એના માટેના કયા કયા પગલાઓ લઈશું એ બહુ જ જોવું જોઈએ. નાની ઉંમરમાં છોકરાઓને કે છોકરીઓને, જ્યારે આપણે દીકરીઓને પીરિયડ્સના નોલેજ આપતા હોય તો દીકરાઓને સેક્સ્યુઅલ અટ્રેક્શન્સના નોલેજ પણ આપવા જોઈએ. જ્યારે પેડની વાત થાય તો કોન્ડમની વાત પણ થવી જ જોઈએ, અને એ જ્ઞાન મા બાપથી વધારે કોઈ જ ના આપી શકે. મિત્રતામાં મિત્રો કદાચ ગેરમાર્ગે દોરે, કે પછી સમાજમાં અન્ય વ્યક્તિઓ કોઈ પણ પદે કેમ ના હોય, જો એને એ વાત કરવામાં જાય તો ચોક્કસ કંઈક ભૂલ થઈ શકવાની છે. એટલે જે મા બાપ છે એ એના સાચા શિક્ષક છે, એ જ એના સાચા મિત્ર છે. આવા ડિસ્ટ્રેક્શનના કારણે બાળકો ભૂલ કરી બેસે છે અને કોઈને કહી નથી શકતા અને અંતિમ પગલે જાય છે. નાના નાના બાળકો સાથે પણ આવી જુદી જુદી તકલીફો થાય છે. આજના યુગમાં LGBTQ શું હોય છે એની સમજ પણ આપણે આપવી જ પડશે, કેમકે જ્યારે સમાજ બધા એક સાથે રહીએ છે તો કોઈ પણ ઘટના કે દુર્ઘટના બનવાની શક્યતાઓ ઊભી રહી છે. તો જ્યારે માહિતગાર રહીશું તો તકલીફો ઓછી થશે. એનાથી પણ વધારે વેબ સિરીઝ અને મૂવીઝ, પહેલાંની મૂવીઝ કે સિરિયલ્સમાં હંમેશા કંઈ ને કંઈ સારું શીખવા મળતું હતું અને સમાજની રચના વધુ ને વધુ મજબૂત થતી હતી. અત્યારના સમયમાં એવા કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર કોઈ સરસ કાર્યક્રમ આવતા નથી જેનાથી લોકો કંઈ સારા મેસેજ લઈ અને લાઇફસ્ટાઇલમાં સુધારો કરી શકે. આ કેટલા બધા કારણો છે જ્યાં આપણે વાત કરવાની છે,
ગેમિંગ નાનું બાળક 5 વર્ષનું હોય કે પછી 50 વર્ષના મોટા વયોના લોકો જે મેચ્યોર છે એમાં સપડાઈ જાય છે. ક્યાંય એવો ઉલ્લેખ નથી આવતો કે કેટલા લોકો રૂપિયા હાર્યા છે. હંમેશા સારી સારી જ વાત થાય છે. અત્યારે અઢળક કિસ્સાઓ માત્ર ને માત્ર ગેમિંગના કારણે હેરાન થઈને આત્મહત્યા તરફ પ્રેરાઈ ગયેલા માત્ર પુરુષો નહીં, સ્ત્રીઓની પણ વાત આવે છે. દરેક વ્યક્તિઓ અત્યારે મોબાઈલને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપી રહ્યા છે અને ન જાણે કેવી રીતે એ ગેમિંગની વાતમાં ફસાઈ જાય છે અને લાખો કરોડોના દેવામાં મુકાઈ જાય છે અને પછી સમાજની બીકે અંતિમ પગલા સુધી પહોંચે છે.